આમ જોવા જઈએ તો સંગઠન ભારતીય જનતા પાર્ટીનું અહીંયા પણ બહુ મજબૂત છે, પણ એમની સામે મારી કામગીરી એટલી મજબૂત હતી કે લોકો એમની લોભ લાલચમાં કે એમના સંગઠનના કહેવામાં નથી ગયા. અચ્છા. હા, એટલે ક્યાંક તો અમારા ઉમેદવારો પણ કાચા હશે ને એમનું વર્ક પણ કાચું હશે, એટલે ત્યાં ભારતીય જનતા પાર્ટીની તો અહીંયા પણ એમના પેજ પ્રમુખ અને બધા છે જ, ને સંગઠનની બાબતમાં ભારતીય જનતા પાર્ટી અહીંયા બી બહુ મજબૂત છે. પણ આપણે પારદર્શિકાથી કામ કરીએ છીએ, જે છે તે આખું આઈનો જ છે, એટલે લોકોએ આપણને સ્વીકાર્યા છે. તો તમે એવું માનો છો કે લોકોએ પણ પક્ષોથી પર, તમે ભલે આમ આદમી પાર્ટીમાં છો છતાં પણ મારો એ સવાલ છે કે લોકોએ પક્ષોથી પર વ્યક્તિઓને જોવા જોઈએ સાથે સાથે? બિલકુલ, જે લોકોનો લોકોના કામ કરે છે, લોકો સાથે રહે છે, સુખે દુઃખે રહે છે, તો લોકોએ પણ એ રીતના એમને જ જીતાડવા જોઈએ. કેમ કે પક્ષના સિમ્બોલ પર આપી દે ને તે માણસને વહીવટ ના ખબર હોય, તે વ્યક્તિને લોકો સાથે કોઈ લેવા દેવા ના હોય, કોન્ટ્રાક્ટના કામ કર્યા કરતા હોય, રોડ રસ્તા બનાવ્યા કરતા હોય, તો એમાં લોકોનું કંઈ જ થવાનું નથી. એનું થયા કરશે, એના બિલ્ડિંગ બની જશે, એની પ્રોપર્ટી થઈ જશે, પણ લોકો એટલે એના મહેલો ચણાશે, પેલાને માણસને ઝૂંપડું એ નહીં નસીબ થાય. સાચી વાત, એવું થશે. અચ્છા, આ ભાજપના કોઈ નેતા તમને ગમે છે, એમનું કામ તમને સારું લાગ્યું હોય? ભાજપમાં અમારા અહીંથી એક મનસુખભાઈ વસાવા લડે છે, સાંસદ છે, એમની સામે આમ તો અમારે એટલું બનતું નથી. અચ્છા, બનતું નથી? નથી. આ તો વન વે રસ્તો છે, તકલીફ પડી જાય. તો એમાં આમ રાજકીય રીતે તો અમારે સામાજિક પ્રસંગોમાં અમે સાથે હોઈએ છીએ, કેમ કે સમાજના છે, ને આમ જોવા જઈએ તો એ અમારા ગામમાં જ એમની સાસરી પણ છે. અચ્છા, તમારા જમાઈ છે? હા, જમાઈ છે, એટલે મારા મામા થાય છે. ઓહો. હા, તો આમ સામાજિક રીતે અમે ભેગા હોઈએ છીએ, પણ વૈચારિક રીતે અમે નથી. એટલે પણ એમનું કામ તમને સારું લાગે? એમનું કામ એક બે, કહેવાનો મતલબ કે એમણે જે જાતિના દાખલા બાબતે જે મુદ્દો ઉઠાવ્યો હતો, હા, એ એક સારી બાબત હતી કે એમણે સરકાર સામે પણ અવાજ ઉઠાવ્યો હતો, પોતાના જ પક્ષની સરકાર સામે. હા, ને છોટુભાઈ એક દીર્ધદ્રષ્ટા છે, છોટુભાઈ એ સમાજ માટે દીર્ધદ્રષ્ટા છે, ને પોતે પણ આગળ લડી રહ્યા, સારું લડે છે, પણ ક્યાંક ને ક્યાંક તો પણ હજુ આપણે કાચા પડીએ છીએ.